ડિસ્કશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 3 વિશે પર્યાવરણની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને આ તમારું એકદમ ઓરિજિનલ પેપર છે. પ્રશ્ન 1, વનસ્પતિમાંથી મળતી વસ્તુ અને પ્રાણીમાંથી મળતી વસ્તુના પાંચ પાંચ નામ લખવાના છે. તો તમે કોઈ પણ ડુંગળી, ટામેટા, મકાઈ, પાલક, બટાકા, બાજરો, ગાજર, હળદર ગમે તે લખી શકો છો. પ્રાણીમાંથી મળતી વસ્તુ તો મધ, દૂધ, માંસ, ઈંડા, પનીર, દહીં, છાશ, માખણ, ઘી વગેરે કોઈ પણ તમે પાંચ નામ લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન 2, માટીમાંથી કઈ વસ્તુ બનાવવામાં આવે છે. તો માટીમાંથી તાવડી, માટલું, કોડિયા, રમકડા, કુંડા, ગરબો, કફ રકાબી વગેરે બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન, માટીમાંથી માટલી કઈ રીતે બનાવવામાં આવે છે તે જણાવો. તો રીત જોઈએ તો માટીમાં પાણી ઉમેરી ગુંદો પાણી સાથે ભેળવી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો, જે માટલાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો, બનાવેલ તળિયા સાથે ચોટાડો. તો હાલ તો આ રીતે તમારી માટલી તૈયાર થઈ જશે. ત્રીજો પ્રશ્ન, હાલ તમારા ઘરમાં માટીના બદલે કયા વાસણો વપરાય છે. તો હાલ અમારા ઘરે માટીના બદલે સ્ટીલ, એલ્યુમિનિયમ અને પિત્તળના વાસણો વપરાય છે. ચલો હવે જોઈએ પ્રશ્ન 3. અહીં કૌંસમાંથી જ વિકલ્પો લેવાના છે. પહેલી ખાલી જગ્યા, ખૂબ ઠંડા પ્રદેશોમાં બરફમાંથી ઇગ્લુ નામનું ઘર બનાવવામાં આવે છે. બીજું, કચ્છમાં ગરમીને કારણે માટીના મકાન બનાવવામાં આવે છે. આસામમાં વરસાદને કારણે થાંભલા પર ઘર બનાવવામાં આવે છે. ચોથું, બહુમાળી મકાનો શહેરોમાં જોવા મળે છે. અને છેલ્લે, બહુમાળી મકાનોમાં ઉપર માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ ખરા છે કે ખોટા. તો પ્રાચીન સમયમાં સંદેશો પહોંચાડવાની કામગીરી પોપટ કરતો હતો. તો આ વિધાન ખોટું છે, કારણ કે કબૂતર કરતો હતો. પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર જેને મોકલવામાં હોય તેને 2-3 કલાકમાં પહોંચી જાય છે. તો આ વિધાન પણ ખોટું છે. ટપાલ વિભાગની ગાડી લાલ રંગની હોય છે, ખરું. ઈમેલથી પૈસા મોકલવામાં આવે છે, ખોટું. મોબાઈલનો ઉપયોગ સંદેશાની આપવા માટે થાય છે. તો આ વિધાન છે, ખરું. ચલો પ્રશ્ન 5 છે, એ જવાબ તમારે તમારા ઘરમાં અહીં આપેલા કાર્યો જે કરતા હોય તેનું નામ લખવાનું છે. જેમ કે મારા ઘરમાં દૂધ લાવવું, કપડાં ધોવા, બાળકોને ખવડાવવું, સફાઈ કરવી, રસોઈ કરવી, બધા જ કામ મમ્મી કરે છે એટલે મેં લખ્યું છે મમ્મી. પણ તમારા ઘરમાં આ કામ જે કરતું હોય તેનું નામ તમારે લખવાનું છે. જેમ કે દાદા, દાદી, મમ્મી, પપ્પા, દીદી, ભાઈ કોઈ પણ હોઈ શકે. તો અહીં આપણે ધોરણ 3 વિષય પર્યાવરણની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.